नमस्कार विद्यार्थी मित्रों, संस्कृत धोरण 7 अंदर हूँ दरेक विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों, गया लेक्चर की अंदर आपणे प्रकरण नंबर 5 योजक तत्र दुर्लभ जेना विषे आपणे जोई गया, 3-4 पेरेग्राफ नो अभ्यास पण करी गया छे। तो विद्यार्थी मित्रों, हवे आपणे आगळ जे बाकी छे त्यांथी आपणे शुरुआत करशुं। तो चलो विद्यार्थी मित्रों, आगळनो आपणे संस्कृत अने एनुं भाषांतर जोता जाइए। तो चलो विद्यार्थी मित्रों, जे बाकी से त्यांथी आपणे शुरुआत करिए। तो सौ प्रथम, मार्गे सुंगालह मिलती सुंगालह पूछती उष्ट्रभ्राता कथम अस्ति स्वास्थ्यम समीचितम वा। आपणो जे पाठनुं नाम से कि योजक तत्र दुर्लभ, यानी कि योजनार मळवो मुश्किल से, सामे प्रत्युत्तर यानी कि सामे जवाब आपनार मळवो आपणे मुश्किल से। तो अहीं सुंगाल यानी कि शियाळ मळे छे अने शियाळ जवाब आपे छे कि मार्गे सुंगाल मिलती रस्ता में सुंगाल शियाळ मिलती मळे छे। सुंगाल पूछती शियाळ पूछे छे उष्ट्र भ्राता ऊंट भाई कथम अस्ति केवुं छे स्वास्थ्यम समीचीनम वा, स्वास्थ्य सारूँ से ने। शरुआत में જ્યારે પોપટ મળે છે ત્યારે સામે પહેલા ઊંટ બોલે છે અને તો કે આ ઊંટ છે એ દરેકના દોષ ખામીઓ કાઢે છે। હવે સૌ પ્રથમ યોજનાર મળે છે કોણ, તો કે શિયાળ, અને શિયાળ સૌ પ્રથમ બોલે છે કે રસ્તામાં શિયાળ મળે છે, શિયાળ પૂછે છે ઊંટ ભાઈ કેવું છે, સ્વાસ્થ્ય સારું છે ને, આવો પ્રશ્ન કર્યો। હવે ઊંટ જવાબ આપે છે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો। આપણે અહીં ઊંટ જવાબ આપે છે उष्ट्र वदती ऊँट बोले से स्वास्थ्यम समीचीनम, स्वास्थ्य तो सारू से किंतु परंतु अन्यतः किमपि समीचीनम नास्ति। अन्यतः यानी कि बीजू कहींपण, बीजानू कहींपण समीचीनम सारू नास्ति, बीजानू कहींपण सारू नथी। ई पोते कही से कि मरे तो बधुं बराबर छे पण बीजा जे प्राणीओ छे एनू कहींपण सारू नथी। અને કહે છે સુકસ્ય ચચ્ચુ વકરા, સુકસ્ય યાની કે પોપટની, ચચ્ચુ યાની કે ચાંચ, વકરા યાની કે ચાંચ વાંકી છે, કુકુરસ્ય પૂછમ વકરા કૂતરાની પૂંછડી વાંકી છે, બકસ્ય ગ્રીવા વકરા બગલાની ડોક વાંકી છે। એટલે એને જણાવ્યું કે મારું બધું સારું છે સ્વાસ્થ્ય, પણ બીજા બધા પશુ પક્ષીઓ છે એનું કાંઈ પણ સારું નથી। જેમ કે અહીં કીધું કે ઊંટ બોલે છે સ્વાસ્થ્ય તો સારું છે પરંતુ બીજાનું કંઈ પણ સારું નથી, પોપટની ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે અને બગલાની ડોક વાંકી છે। હવે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આપણે। તો અહીં શરૂઆતમાં જોઈએ સુંગાલ વધતી, ત્યાર પછી ઊંટ બોલે છે, એના પછી શિયાળ બોલે છે। સુંગાલ વધતી શિયાળ બોલે છે સુકસ્ય ચચ્ચુ વકરા કિંતુ, પોપટની ચાંચ વાંકી છે પરંતુ મનુષ્યવાણી વકનું, મનુષ્યની વાણી વકનું યાની કે બોલી શકનું તેને કે બોલી શકે છે। ઊંટ કહે છે મારું બધું બરાબર સારું છે પણ પોપટની ચાંચ વાંકી, તો શિયાળ યોજનાર મળે છે અને કહે છે કે પોપટની ચાંચ ભલે વાંકી હોય પરંતુ તે મનુષ્યને જેવું બોલી શકે છે। કુકુરસ્ય પૂછમ વકરા, પોપટની ચાંચ વાંકી છે કિંતુ પરંતુ સહ તે સ્વામી ભક્ત અસ્તિ, તે માલિક પ્રત્યે વફાદાર છે। બકસ્ય ગ્રીવા વકરા, બગલાની ડોક વાંકી છે કિંતુ પરંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા, તેની એકાગ્રતા પ્રચલિત છે। શિયાળ કહે છે કે આ બધા ત્રણેય પશુ પક્ષીઓ છે એના ભલે દોષ હોય પણ કેટલીક એની સારી ખૂબીઓ પણ દર્શાવે છે, એટલે યોજનાર મળે છે। હવે ઊંટ વિશે કહે છે ભવતઃ સર્વે અંગા વકરા સંતિ, તમારા બધા જ અંગો વાંકા છે કિંતુ પરંતુ ભવાન મરુભૂમિએ નૃપ અસ્તિ, તમે રણપ્રદેશના રાજા છો। એ કહે છે કે તમારા તો બધા અંગો વાંકા છે પરંતુ તમે રણપ્રદેશના રાજા કહેલાવશો। આપણે જાણીએ છીએ કે ઊંટ રણપ્રદેશમાં ખૂબ જ ઝડપથી દોડી શકે છે, એના કારણે એ કહે છે કે તમારા તો 18 અંગ વાંકા છે પણ તમે રણપ્રદેશના રાજા કહેલાવો છો,
તેવી જ રીતના આગળ પણ આપણે જોયું કે પોપટની ચાંચ વાક્યું હોય પણ મનુષ્યને જેવું બોલી શકે છે, કૂતરાને પૂછડી વાક્યું હોય પણ તે સ્વામી પ્રત્યે એને કે પોતાના માલિક પ્રત્યે વફાદાર રહેનારું છે, બકલાની ડોગ ભલે વાક્યું હોય પણ તેની એકાગ્રતા ખૂબ જ પ્રચલિત છે, એવી રીતના તમારા બધા જ અંગો વાંકા છે પરંતુ તમે રણપ્રદેશના રાજા કહેલાવો છો. આગળ જોઈએ. અપી ચ તેસામ ચચ્ચો પુષ્ય ગ્રીવાયા ચ પ્રયોજનમ અસ્તિ. અને વળી ચ એટલે અને અપી અને વળી પણ તેસામ તેઓની ચચ્ચુ ચાંચ પુષ્ય પૂછડી ગ્રીવાયા ડોકનું પ્રયોજનમ અસ્તિ, ડોકનું પ્રયોજન છે. નિરથકમ નાસ્તિ, નકામું નથી. નિરથકમ યાની કે નકામું. અમંત્રમ અક્ષરમ નાસ્તિ, અહીં સરસ મજાનો શ્લોક આપેલો છે વિદ્યાર્થી મિત્રો. અમંત્રમ અક્ષરમ નાસ્તિ, અક્ષર વિનાનો મંત્રમ નાસ્તિ, મંત્ર નથી. એટલે આપણે જાણીએ છીએ કે કોઈ પણ મંત્ર હોય તો એ બધા જ અક્ષરોથી બનીને પછી મંત્ર બને, એટલે કહે છે કે અક્ષર વિનાનો મંત્ર નથી. નાસ્તિ મૂળ ઔષધમ, મૂળ વિનાની ઔષધમ નાસ્તિ, મૂળ વિનાની ઔષધિઓ નથી. એટલે કોઈ પણ દવા હોય, જડીબુટ્ટી હોય તો એ મૂળ એટલે કે જડીબુટ્ટીઓ મૂળમાંથી બને, એમ કહે છે કે મૂળ વિનાની કોઈ ઔષધિ નથી. ત્યાર પછી અયોગ્ય પુરુષ નાસ્તિ, અયોગ્ય કોઈ પુરુષ નાસ્તિ એટલે કે અયોગ્ય પુરુષ નથી. યોજક તત્ર દુર્લભ, જે આપણું પ્રકરણનું નામ છે યોજક તત્ર દુર્લભ, યોજનાર ત્યાં મળવો મુશ્કેલ છે. એટલે અહીં યોજનાર તરીકે, યોજક તરીકે કોણ મળે છે? તો કે શિયાળ આપણને મળે છે. અને એ બધા જે પ્રાણીઓના જે દોષો છે એ ગુણોમાં પરિવર્તન કરીને ઊંટને કહે છે કે કોઈ પણ અહીં નકામું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રકરણ જોયું, પ્રકરણ નંબર 5 યોજક તત્ર દુર્લભ, તો આ પ્રકરણ પહેલા વિડીયોમાં અર્ધું પ્રકરણ આપણે જોયું, ત્યાર પછીનામાં અર્ધું પ્રકરણ જોયું. હવે બંને વિડીયો જોઈને ત્યાર પછી તમારે બંને વિડીયોનો અભ્યાસ કરી ત્યાર પછી એના ભાષાંતર સંસ્કૃત લખવાનું છે પાકી બુકમાં, અને ત્યાર પછી ટિપ્પણી, અને એના પછી આપણે સ્વાધ્યાય લખવાનું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો ફરીવાર બીજો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય વિશેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ. અને દરેક વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોનું ભાષાંતર જે ચલાવ્યું છે એ ભાષાંતર વાંચવું અને તૈયારી કરવી. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ, આભાર.